नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 માં આવે આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 7 જેનું નામ છે સંતુલન. બરાબર, એટલે હવે નેક્સ્ટ ટેસ્ટ આવશે કેમિસ્ટ્રીનું, એમાં આગલા પ્રકરણ પૂછાશે. હવે નવેમ્બરની અંદર તમારું ચેપ્ટર નંબર 7 છે એ થશે. પછી આપણે ભાગ નંબર 2માં જે 8મું અને 10મું પ્રકરણ ચાલી ગયું છે એના પછી 11મું 12મું પ્રકરણ શરૂ કરીશું, કારણ કે આપણી પાસે મે મહિના સુધીનો સમય છે. તો ચેપ્ટરનું નામ છે સંતુલન. એટલે સંતુલન એટલે શું? બેલેન્સ. બેલેન્સ એટલે આપણે બજારમાં જઈએ છીએ ખરીદી કરવા માટે, બરાબર, તો તમે જેટલા પૈસા આપો છો એટલા પૈસાની તમને વસ્તુ મળે. દાખલા તરીકે એક કિલો બટાકા લેવા છે તો સામે એક કિલોનો બાટ મૂક્યો હોય અને બટાકા એક કિલો થાય ત્યારે પેલું તાજવું શું કરે? એકદમ સીધી સોલ્વ બતાવે. દેટ મીન્સ એ બંને વચ્ચે શું છે? સંતુલન. તો એવું જ કંઈક સંતુલન આપણે કેમિસ્ટ્રીમાં શીખવાનું છે જેને આપણે રાસાયણિક સંતુલન કહીએ. ફોર એક્ઝામ્પલ, આપણા શરીરની અંદર તો અત્યારે જુઓ ઓક્સિજન વાયુ છે, તો ઓક્સિજન વાયુ હું શ્વાસમાં લઉં છું એ લીધા પછી સમગ્ર શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે. એ વહન થવું એની સાથે આપણું જે બ્લડ છે એ લોહીમાં પણ ઓક્સિજન વાયુનું વહન થાય છે, તો એના વચ્ચે પણ ક્યાંક શું છે? સંતુલન છે. જો એ સંતુલન ન હોય, હું બરાબર ઓક્સિજન ન લઈ શકું તો મારા સંતુલન ખોરવાઈ જાય. ખોરવાઈ જાય એટલે મને શ્વાસ લેવામાં શું થાય? તકલીફ થાય. તો કહેવાનો મતલબ કે આપણા જૈવિક પ્રક્રમમાં પણ સંતુલન એ કેવું છે? અગત્યનું છે, કારણ કે આપણા શરીરનું જે ઓક્સિજન છે એ ઓક્સિજનનું પણ ક્યાંક રાસાયણિક પ્રક્રિયામાં શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. આ સંતુલનનો મતલબ શું થાય? કે બે પ્રક્રિયાઓ એક સાથે થતી હોય. અહીંયા ખાસ તો અગત્યનું છે કે આપણે સંતુલન શબ્દ વાપરીએ છીએ તો એ સંતુલન એટલે શું? એના માટે તમારે સમજવું પડે કે માની લો કે મારી પાસે બે પ્રક્રિયક છે, એ વત્તા બી, રાઈટ? આ મારા શું છે? પ્રક્રિયક છે. અને એમાંથી માની લો કે નિપજ બને છે સી વત્તા બી. તો પ્રક્રિયકમાંથી નિપજ બનવું એને તમે કેવી પ્રક્રિયા કહો? પુરોગામી પ્રક્રિયા, રાઈટ? જેને મેં આ એરોથી દર્શાવ્યું છે. પછી નિપજવાથી પ્રક્રિયકમાં રૂપાંતર થાય એને મેં પ્રતિગામી પ્રક્રિયા દર્શાવી. અને આવી જે પ્રક્રિયાનો એરો છે એને શું કહેવાય? સંતુલન વિસ્તરણ કહેવાય. ધેટ મીન્સ આ સંતુલન સ્થપાયેલું છે, આ સંતુલનનો એરો છે. પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર પામે ધેટ કોલ અ પુરોગામી પ્રક્રિયા. નિપજોનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય મારે નિપજો છે, નિપજોનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય એની પ્રતિગામી પ્રક્રિયા. અને પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખો હોય તો એના વચ્ચે શું સ્થપાયેલું હોઈએ છીએ? આપણે સંતુલન. તો સંતુલનની વ્યાખ્યા શું લખી શકાય? કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેનો વેગ સરખો હોય ત્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે શું કહીશું? સંતુલન કહીશું. અને આ મિશ્રણને આપણે શું કહીશું? સંતુલન મિશ્રણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે એક બંધ પાત્ર છે એની અંદર પાણી મૂકો છો, બરાબર, 900 પાણી છે ગરમ કરેલું, એ પાણીને મૂકો અને ઉપરથી પાત્ર બંધ છે. અહીં બધું યાદ રાખો, સંતુલન હંમેશા બંધ પ્રણાલીમાં જ સ્થપાય. એ સિવાય સંતુલનનો અભ્યાસ કરશો તો એ પોસિબલ બનશે. ખુલ્લી પ્રણાલી હશે તો ઉષ્માના વિનિમય થઈ જશે અને દ્રવ્યને વિનિમય થઈ જશે. પહેલી શરત છે કે પ્રણાલી બંધ હોવી જોઈએ તો જ સંતુલનનો અભ્યાસ થઈ શકે. ઓકે, તો પહેલાં આપણે બંધ પાત્રમાં પાણી લઈએ તો એ વરાળના અમુક પહેલાં ઢાંકણ સાથે અથડાય અને ઢાંકણ સાથે અથડાય એટલે ઠરે, ઠરીને વળી પાછા પાણીના અણુઓ બની જાય. કહેવાનો મતલબ કે જે પ્રવાહી છે એ પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થયું, જેને આપણે શું કહીશું? પ્રવાહી બાષ્પીભવન કહીશું. આ બાષ્પીભવનનો દર અને એ વરાળ પાછી ઠંડી પડીને પાછી પાણી બની છે એટલે એને પ્રવાહીકરણ પણ કહેવાય, સમનન પણ કહેવાય. એટલે બાષ્પીભવનનો દર અને સમનનનો દર કેવો છે? સરખો જ છે. કહેવાનો મતલબ જેટલા વરાળના અણુ ઉપર ગયા હશે એટલા જ વરાળના અણુ ઠંડા પડીને પાણીમાં રૂપાંતર, માની લો કે 5 અણુ વરાળમાં રૂપાંતર પામ્યા તો એ જ 5 અણુ ઠરીને પાછા 7 રૂપાંતર પામે પાણીમાં. તો આમ બાષ્પીભવનનો દર
અને જે સંગનનનો દર, સંગનન એટલે ભેગા થવાના, ભેગા થઈને શું બને, પ્રવાહી બને, તો એનો દર કેવો છે, સરખો છે. દેટ મીન્સ એના વચ્ચે શું છે, સંતુલન છે. પણ ધ્યાન રાખવું એ સંતુલન સ્ટોપ નથી. એવી સમજવાનું કે અહીંયા પ્રક્રિયા સંપૂર્ણપણે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું, એટલે પ્રક્રિયા સ્થિર થઈ. એ સ્થિર નથી, એ કેવી છે, ગતિશીલ છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તમને હું આપું. મારું માની લો કે બેંકમાં ખાતું છે, બરાબર. મેં આજે 500 રૂપિયા મૂક્યા છે, આજે મેં એમાં 500 રૂપિયા મૂક્યા છે. આજ સવારે જ 500 રૂપિયા મૂકે છે, કાલ સવારે હું 500 રૂપિયા ઉચકી લઉં છું, બરાબર. તો મારા ખાતું તો મારું 0 બેલેન્સ બતાવે છે, પણ મારું ખાતું બંધ થઈ જવાનું છે ના, કારણ કે મેં 500 રૂપિયા નાખ્યા, બીજા દિવસે 500 રૂપિયા ઉચક્યા. તો ખાતું કેવું કહેવાય, ચાલુ ખાતું કહેવાય. એ બંધ થઈ જાય મારું ખાતું ના, બંધ ન થઈ જાય. કહેવાનો મતલબ કે તમે જેટલા પૈસા નાખ્યા, જેટલા પૈસા ઉચકી લો છો, તેમ છતાં પણ તમારું ખાતું ક્લોઝ નથી થઈ જતું. એમ અહીંયા પણ એવું છે કે જે બધો પદાર્થનું નિપજમાં રૂપાંતર થઈ જાય, તેમ છતાં પણ અંદરો અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, હું તમને બેસ્ટ ઉદાહરણ આપું કે ભૌતિક પ્રક્રમ ગતિશીલ સ્વભાવ ધરાવે છે. આજે સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે એનું એક બીજું બેસ્ટ ઉદાહરણ આપું છે. જૂના ટેક્સની અંદર પ્રશ્નમાં પૂછાતું હતું કે સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે. સંતુલન કેવો સ્વભાવ ધરાવે છે, ગતિશીલ. સંતુલન સ્થપાઈ જાય કે એવી સમજવું, પ્રક્રિયા સ્થિર થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ, સ્ટોપ નથી, અંદર અંદર પ્રક્રિયા ચાલુ છે. સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે, સમજાવો. સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે. તો મારું આ એક ઉત્કર છે, એ ઉપકરણમાં મેં CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ લીધેલું છે. બધાને જ ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એનું તમે વિઘટન કરાવો ને, તેમાંથી તમને શું મળે, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 વાયુ મળે, બધાને જ ખબર છે, બરાબર. હવે આ વિકલ્પની અંદર હું CO2 વાયુ દાખલ કરું છું, જોજો આ રીતે સંતુલન સ્થપાયું છે ને, એટલે તમને શું લાવે, હવે પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ. હવે આ વિકલ્પની અંદર હું શું દાખલ કરું છું, CO2 વાયુ દાખલ કરું છું. પણ આ આ કાર્બન છે, આમાં જેટલા જેટલા કાર્બન છે એના પર પરમાણુ ભાર 12 છે. કાર્બનના 2 પરમાણુ ભાર છે, કાર્બન 12 અને કાર્બન 14. અને હું જે હવે CO2 વાયુ આમાં દાખલ કરવાની છે, એ CO2 વાયુ પર કાર્બનનો બીજ ભાર છે 14, બરાબર. સંતુલન સ્થપાઈ ગયા પછી મેં CO2 વાયુ દાખલ કર્યો છે, એમાંનો જે કાર્બન છે એના પર બીજ ભાર 14 છે. તો ટૂંક સમય પછી જોવાથી પ્રક્રિયામાં શું મળે છે, થોડા સમય પછી જોયું તો આ વિકલ્પમાં શું જોવા મળે છે, તો આ વિકલ્પમાં જ્યાં જ્યાં કાર્બન 12 વાળો હતો એટલે કાર્બન 14 થઈ ગયું. દેટ મીન્સ અહીંયા તમે જોઈ શકો છો કે સંતુલન જો સ્થપાયું હોય તો પ્રક્રિયામાં તો એવું બનવું જોઈએ કે કાર્બન 12 વાળો છે એ ચેન્જ ના થવું જોઈએ. પણ કેમ ચેન્જ થઈ ગયો, કારણ કે સંતુલન કેવું છે, ગતિશીલ છે. તમે જુઓ અહીંયા તો સંતુલન સ્થપાયું છે, પ્રણાલી કેવી છે, સંતુલનમાં છે. અને સંતુલન સ્થપાઈ ગયા પછી મેં શું મેળવ્યું છે, CO2 વાયુ મેળવે છે. તો આપણે તો ખરેખર સંતુલન થઈ ગયું, બે બધા જ પ્રક્રિયા ઉપજમાં રૂપાંતર, તો પ્રક્રિયા તો સ્ટોપ થઈ જવી જોઈએ, પણ એવું નથી. તમે જો પાર્થિક પદાર્થ ઉમેરો તો આ કાર્બન 14 હું અહીંયા ઉમેરો કરું છું, તો રેડિયો સંસ્થાની અંદર મારા દ્વારા તમને જોવા મળે છે કે જ્યાં કાર્બન 12 હતું ત્યાં કાર્બન 14 થઈ ગયું, અને 14 હતો 12 થઈ ગયું. ધેટ મીન્સ સંતુલન સ્થપાયા પછી પર અંદર અંદર અણુની શું થાય છે, હેરાફેરી થાય છે. આ વસ્તુ સાબિત કરે છે કે સંતુલન એ કેવો સ્વભાવ ધરાવે છે, ગતિશીલ સ્વભાવ ધરાવે છે. ક્લિયર? એટલે આ પણ જૂની ટેક્સમાં ક્વેશ્ચન હતો, આપણી આ નવી ટેક્સની અંદર આ વસ્તુ આપેલી નથી. ટૂંકમાં માહિતી આપી છે, આપણે વસ્તુ યાદ રાખીશું કે સંતુલન કેવો સ્વભાવ ધરાવે, ગતિશીલ. સંતુલન સ્થપાઈ ગયા પછી એવું નથી કે પ્રક્રિયા બંધ થઈ ગઈ, સંતુલન સ્થપાઈ ગયા પછી પણ અણુઓ વચ્ચે અંદર અંદર શું થાય છે, અણુઓની હેરાફેરી થાય છે, જે બતાવે છે કે સંતુલન કેવો સ્વભાવ ધરાવે છે, ગતિશીલ સ્વભાવ ધરાવે છે. સંતુલનને દર્શાવવા માટે કેવો એરો છે, એક એરો પુરોગામી દિશામાં અને એક એરો પ્રતિગામી દિશામાં દર્શાવવામાં આવે છે, બરાબર. હવે જે સંતુલન પ્રક્રિયાઓ છે કેટલા પ્રકારની છે, તો 3 પ્રકારની સંતુલન પ્રક્રિયાઓ. પહેલી પ્રક્રિયા એવી છે કે જેમાં 99.9% પ્રક્રિયકનું સેમાં રૂપાંતર થઈ ગયું છે નિપજમાં, અને બહુ જ ઓછો જથ્થો બાકી રહ્યો હોય શું સ્થપાઈ જાય, સંતુલન સ્થપાઈ જાય. રિપીટ કરું છું, સંતુલન પ્રક્રિયાઓ 3 પ્રકારની છે. પહેલી પ્રક્રિયા એવી છે કે જેમાં મોટા ભાગના પ્રક્રિયકનું સેમાં રૂપાંતર થઈ ગયું છે નિપજમાં, એવી પ્રક્રિયાઓથી લગભગ પૂર્ણ થવાના
આરે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા બહુ જ ઓછી બાકી હોય, એટલી બાકી છે 0.1% બાકી હોય, પ્રક્રિયકોની બધું વચ્ચે શું સ્થપાઈ જાય, સંતુલન સ્થપાઈ જાય એવી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા એવી છે કે જેમાં મોટા ભાગનો પ્રક્રિયક પડ્યો જ રહે, રાસાયણિક પ્રક્રિયા જ ન થાય. કે બીજી પ્રક્રિયા એવી છે કે જેમાં બહુ જ ઓછા પ્રમાણમાં પ્રક્રિયકની સેવા રૂપાંતર થાય, એનો મતલબ છે 0.5% પ્રક્રિયા થઈ અને 99.5% પ્રક્રિયા પડી રહી, બરાબર 0.5% અહીંયા જે રૂપાય બની એ 0.5% જ બન્યું, બરાબર. આમાંથી 1.99% રૂપાય બન્યું, આમાંથી અહીંયા જે આપણે 100% પ્રોડક્ટ લીધેલી છે એ 100 માંથી 99.9 બની એવી પ્રક્રિયા. અહીંયા 100 માંથી 0.5 એવી પ્રક્રિયાથી બાકી કેટલો જથ્થો પડ્યો રહ્યો 95.5% પ્રક્રિયા પડી ગઈ, બરાબર. કહેવાનો મતલબ એવી પ્રક્રિયા જેમાં પ્રક્રિયાના જથ્થો બહુ જ ઓછો નિપજવાનો અંતર પામે, ઉજવ નિપજ કેવી હોય બહુ જ. અને ત્રીજી પ્રક્રિયા એવી છે, જો પહેલી પ્રક્રિયા એવી છે એમાં મોટા ભાગના પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર, બીજી પ્રક્રિયા એવી છે કે પ્રક્રિયકનો બહુ જ ઓછો જથ્થો વપરાયો, અને ત્રીજું સંતુલન એવું છે એમાં મોટા ભાગના પ્રક્રિયકનું સેવન પંત થઈ ગયું છે, ની 100 ટકા પ્રક્રિયકનું સેવન પંત થઈ ગયું છે, નિપજમાં રૂપાંતર થઈ ગયું, પ્રક્રિયકોને નિપજ વચ્ચે શું સ્થપાયેલ છે, સંતુલન સ્થપાયેલ. ત્રણ પ્રકારના સંતુલન હોય, કાં તો પ્રક્રિયાનો મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ થવાના અંતે હોય એવી પ્રક્રિયા, નંબર ટુ બહુ જ ઓછો જથ્થો પ્રક્રિયકમાંથી નિપજવા પામે એવી પ્રક્રિયા, અને ત્રીજી પ્રક્રિયા જેમાં મોટા ભાગના પ્રક્રિયકનું સમર્પણ થયું છે નિપજ, 100 ટકા પ્રક્રિયકનું નિપજમાં એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા કેવી છે, સરખી છે. ઓકે, હવે આપણે જોઈશું સંતુલનના પ્રકાર. આ સંતુલન કેટલા પ્રકારની પ્રક્રિયા છે, હવે સંતુલનના પ્રકાર જોઈએ તો સંતુલનના બે પ્રકાર છે, સંતુલન બે પ્રકારના છે, નંબર એક ભૌતિક સંતુલન અને બીજું છે રાસાયણિક સંતુલન, બરાબર. સંતુલનના બે પ્રકાર છે, ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન. આ જે ભૌતિક સંતુલન એટલે શું, ભૌતિક પ્રક્રમમાં ફેરફાર થાય, ભૌતિક રૂપાંતર. ભૌતિક એટલે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહમાંથી વાયુ, વાયુમાંથી ઘન, એકબીજામાં રૂપાંતર થાય ત્યારે જે સંતુલન સ્થપાય એને ભૌતિક સંતુલન કહેવાય. એટલે ભૌતિક પ્રક્રમમાં, ભૌતિક પ્રક્રમમાં રૂપાંતરણ થાય ત્યારે સ્થપાતા સંતુલનને ભૌતિક સંતુલન કહેવાય. ફોર એક્ઝામ્પલમાં એમાં કીધું તેમ બરફને મૂક્યું હોય તો બરફમાંથી પાણી બને, પાણી ઠંડુ પડે એટલે બરફ બને, ભૌતિક સંતુલન. ઘન અને પ્રવાહી વચ્ચેનું ભૌતિક, ઘન અને પ્રવાહી વચ્ચે, પ્રવાહી અને વાયુ વચ્ચે, એ તો એક એવું સંતુલન કહેવાય ભૌતિક. ભૌતિક પ્રક્રમમાં ફેરફાર થાય, અને જે પ્રક્રમમાં રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય, રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાઓમાં સ્થપાતા સંતુલન સંતુલનને રાસાયણિક સંતુલન કહેવાય. ફોર એક્ઝામ્પલ હમણાં મેં બતાવ્યું CaCO3 એમ, તમે આ રાસાયણિક પ્રક્રિયા છે, એમાંથી આપણે શું કરે છે, કેલ્શિયમ ઓક્સાઇડ કરશે, કેવો પ્રક્રમ કહેવાય, રાસાયણિક સંતુલન કહેવાય, રાઈટ, સમજણ પડે છે. ઓકે, હવે આપણે આ ભૌતિક સંતુલનની વાત કરીએ કે ભૌતિક સંતુલન કેટલા પ્રકારના છે, તો 5 પ્રકારે ભૌતિક સંતુલન જોવા મળે. પહેલાં તો ક્લિયર કર દો વ્યાખ્યા શું કહે છે, ભૌતિક પ્રક્રમમાં ફેરફાર થાય, દેટ મીન્સ ઘનમાંથી પદાર્થ પ્રવાહી બને તો પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન હોય, પ્રવાહીમાંથી વાયુ બને તો પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલન હોય, ત્યારે ભૌતિક સંતુલન કહેવાય. ભૌતિક સંતુલન દાદા 5 પ્રકારના ભૌતિક સંતુલન આપણે જોવાનું છે. નંબર એક વાયુ ભૌતિક સંતુલન, ઘન અને પ્રવાહી વચ્ચે ભૌતિક સંતુલન જોઈશું. નંબર ટુ પ્રવાહી અને વાયુ વચ્ચેનું ભૌતિક સંતુલન. નંબર થ્રી વાયુ અને ઘન વચ્ચેનું ભૌતિક સંતુલન, વાયુમાંથી ઘનમાં રૂપાંતર પામે જેને આપણે ઉદ્ધવપાતન કહીએ છીએ. નંબર ફોર કે જેને આપણે ઘનનું સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ, જેની જગ્યાએ તમારી ચોપડીમાં શબ્દ આપેલો છે વિલયન શબ્દ આપેલું છે,
જેને આપણે ઘનનું સંતુલન, ઘન બાષ્પ સંતુલન આઈ થિંક આપ્યું નથી બરાબર, એને આપણે ઘનનું સંતૃપ્ત દ્રાવણ કહીશું. ઘનનું દ્રાવણમાં વિલય સંતુલન અને નંબર 5 વાયુનું દ્રાવણમાં વિલય સંતુલન. આ 5 પ્રકારના ભૌતિક પ્રક્રમ આપણને જો મળે. પહેલાની વાત કરીએ કે ઘન અને પ્રવાહી, એટલે આપણે પહેલું સ્તર સંતુલનની વ્યાખ્યા આવે કે પ્રણાલી કેવી લેવાની, બંધપાત્ર લેવાનું, ઉષ્મારોધક, ધેટ મીન્સ બંધ પ્રણાલી કોને કહેવાય જેમાંથી ઉષ્માનો વિનિમય થઈ શકે નહીં, દ્રવ્યનો વિનિમય ન થઈ શકે. ઓકે, તો આપણે બંધ પાત્ર લઈશું અને એ કેવો થર્મોસ લઈશું કે જે કેવો છે, ઉષ્મારોધક છે. બરફ અને પાણી લેવાનું છે તમારે, એક બીકરમાં શું લેવાનું છે, બરફ અને પાણી. આથી બીકર છે એમાં તમારે બરફના ટુકડા લેવાના છે અને બરફના ટુકડાની સાથે પાણી, બરફના ટુકડા અને પાણી છે બરાબર. અને અહીંયાથી ઉપરથી આપણું પાત્ર કેવું છે, બંધ પાત્ર છે. તો આ બંધ પાત્રમાં તમે જુઓ શું થશે, જેટલા બરફના ટુકડાઓ અહીંયા માની લો કે 2 બરફના ટુકડા છે, જે પાણીના આમ બને છે, તો જેટલા બરફના ટુકડા પગળીને પાણી બને છે એટલા જ પાણીના અણુઓ વળી પાછા ઠંડા પડે સપાટીની ઉપર આવે ને, એટલે ઉપરની સપાટી બહુ ઠંડી હોય, એટલે ઠંડી હોય એટલે વળી પાછો હોય, ઠંડા પાણીમાંથી શું થઈ જાય, બરફ બને. કહેવાનો મતલબ જેટલા બરફ છે એ બરફના ટુકડા વળી પાછા પીગળીને શું બનશે, પ્રવાહી બનશે. બરફનું પીગળવું એટલે પ્રવાહી, બરફ છે એ પીગળીને શું બનશે, પ્રવાહી બનશે બરાબર ને. તો અહીં આ જે પ્રવાહી બનશે અને પ્રવાહી વળી પાછું શું થશે, સંગઠન કરશે, ભેગું થઈ જશે અને શું બને છે, બરફ બને છે. તો આના વચ્ચે પણ આપણને શું જોવા મળે છે, સંતુલન. અહીંયા તમને શું જોવા મળે છે કે જેટલા બરફના પ્રવાહીમાં રૂપાંતર પામે છે, પાણીમાં રૂપાંતર પામે, એટલા જ પાણીના અણુ સપાટી પર આવે ને ઠંડા પડે. પાણી ધારો કે 2 પાણીના અણુ ઓગળ્યા એટલે પાણીની સપાટી વધુ, પણ જેવી પાણીની સપાટી વધે ઉપર પાણી ઠંડુ થવા માંડે એટલે ઉપરનું પાણી વળી પાછું શું થઈ જાય, બરફ. તમે ઘણી વખત જોયું હશે શિયાળામાં કે જળચર પાણી છે તો ઉપર બરફ બરફ થઈ ગયો, નીચે અંદર શું હોય, પાણી હોય. તો એ એક પ્રકારનું સંતુલન છે, જેટલા બરફના અણુ પાણીમાં રૂપાંતર થાય છે એટલા જ પાણીના અણુ બરફમાં રૂપાંતર થાય છે. આમ ઘન અને પ્રવાહી વચ્ચે શું સ્થપાયું છે, સંતુલન. થર્મોસ્ફ્લાસ્કમાં સંતુલન સ્થપાયા બાદ પણ બરફના કેટલાક ટુકડાઓનું પાણીમાં રૂપાંતર થાય છે, તે જ સમયે પાણીના અણુનું બરફમાં રૂપાંતર થાય છે. આમ બરફ અને પાણીના જથ્થમાં અણુઓની સંખ્યા કેવી છે, અચળ છે. આમ એક પ્રકારનું ઘન અને પ્રવાહી વચ્ચેનું ભૌતિક સમજાય છે કે આ બંને વચ્ચે સંતુલન હોવા છતાં પણ આ સંતુલન સ્થપાઈ ગયેલું છે બરાબર, તેમ છતાં પણ કેટલાક પાણીના અણુ બરફમાં રૂપાંતર થશે અને જેટલા બરફમાં રૂપાંતર પામશે એટલા ને એટલા અણુ સેમાં રૂપાંતર પામશે પાણીમાં. તો પહેલું સંતુલન થઈ ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન. બીજું સંતુલન છે પ્રવાહી અને વાયુ વચ્ચેનું સંતુલન. અહીંયા પણ આપણે બંધ પાત્ર લઈશું, એની અંદર આપણે શું લેવાનું છે, પાણી લેવાનું છે. તમને સ્વાભાવિક છે કે પાણીને તમે ભરો, પાણી અને વરાળ વચ્ચે સંતુલન છે. આ જે એક પાત્ર છે ઉપરથી ક્લોઝ છે અને એ પાત્રમાં મેં અહીંયા ગરમ પાણી ઉમેર્યું છે, એવું પાણી ઉમેર્યું છે ગરમ પાણી ઉમેર્યું. તો અહીંયા તમે જોઈ શકશો જે ગરમ પાણીનું જે વરાળ છે એ વરાળ પાત્રની દિવાલ સાથે અથડાશે એટલે પ્રવાહી છે એનું સેમાં રૂપાંતર થયું, વરાળમાં વાયુમાં રૂપાંતર થયું વરાળ, એટલે એનું શું થયું કહેવાય, બાષ્પીભવન થયું કહેવાય. પણ જે વરાળના અણુઓ છે એ પાત્રની દિવાલ સાથે અથડાશે, અથડાશે એટલે વળી પાછું શું બની જશે, પ્રવાહી બની જશે. સંગ્રહન સંગ્રહન કહેવાય. તો બાષ્પીભવનનો દર સંતુલન સ્થપાઈ ગયા પછી પણ જેટલા વરાળના અણુ પાણીમાં રૂપાંતર થશે એટલા જ પાણીના અણુ વળી પાછા સેમાં રૂપાંતર પામશે વરાળમાં. માની લો કે મારા 5 પાણીના અણુ છે એ વરાળ બનીને દિવાલ ઉપર ચોંટી ગયા, તો એટલા જ 5 અણુ વળી પાછા ઠંડા પડીને શું બની જશે, પ્રવાહીમાં રૂપાંતર પામશે. આમ સંતુલન સ્થપાયા પછી પણ જેટલા પ્રવાહીના અણુ વરાળમાં રૂપાંતર થાય છે તેટલા જ વરાળના અણુ સેમાં રૂપાંતર થાય છે પ્રવાહીમાં. તો આ કયા વચ્ચેનું સંતુલન કહેવાય, પ્રવાહી અને વાયુ વચ્ચેનું સંતુલન જોવા મળે છે. જેમાં તમારી ચોપડીની અંદર એક બીજો પ્રયોગ પણ આપેલો છે જેમાં કેલ્શિયમ ક્લોરાઇડ દ્વારા પહેલાં બીકરમાંથી ભેજ શોષી લેવામાં આવેલું છે, કારણ કે ભેજ ન હોવો જોઈએ અને ત્યાર પછી તરત જ
ગરમ પાણી મૂકી દેવામાં આવેલું છે, તો તમે જો ધીરે ધીરે એનું દબાણ વધતું જશે, પછી એક સમય એવો આવશે કે વળી પાછું એના વચ્ચે શું સપાઈ જશે, સંતુલન. કહેવાનો મતલબ કે પાણી અને વરાળ વચ્ચે શું સપાયેલું છે, સંતુલન સપાયેલું છે. જેટલા પાણીના અણુ વરાળમાં રૂપાંતર થશે, એટલા જ વરાળના અણુ ઠંડા પડીને વળી પાછા પાણીમાં રૂપાંતરણ પામે છે. તો એ પણ વરાળ વચ્ચેનું સંતુલન છે, પ્રવાહી અને વરાળ વચ્ચેનું સંતુલન. તમે જો બંને પ્રક્રિયા એકબીજાની કેવી છે, વિરુદ્ધ છે, આ બાષ્પીભવનની પ્રક્રિયા છે. તો આ કેવી પ્રક્રિયા છે, સંતુલન. એટલે સંતુલન પછી બે વસ્તુ આપણે અનુમાન કરી શકીએ કે બંને પ્રક્રિયાનો પ્રક્રમો એકી સાથે થાય છે અને બંને પ્રક્રમો એક સરખા દરે થાય છે. સમજ પડે છે, બંને એકબીજાની સાથે થાય છે. પુરોગામી પ્રક્રિયા થાય છે એ જ વખતે કઈ પ્રક્રિયા થાય છે, નાના જ હોય તો ભાઈ પાંચ અણુ અહીંયા એવું જેવા પાંચ અણુ વરાળ બની હોય તરત તરત પાંચ અણુનું પાણીમાં રૂપાંતર થઈ. એટલે પહેલું શું જોયું તમે કે બંને પ્રક્રમો કેવા થાય છે, સાથે થાય છે, બાષ્પીભવન અને સંગ્રહ. ઉપરાંત બંને સરખા દરથી થાય છે. જેવું વરાળ વરાળ બન્યું નથી કે તરત એનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. એના માટે તમને બે પ્રયોગ આપેલા છે. એક પ્રયોગ એ બતાવે છે પાણીની રકાબીમાં પાણી લીધું છે અને એ રકાબી ખુલ્લામાં મૂકેલી છે, તો ખુલ્લામાં તમને સંતુલન જોવા મળશે નહીં. ઓકે, તો આ એક થઈ ગયું. વળી બીજું છે ઘન અને બાષ્પ વચ્ચેનું સંતુલન, બરાબર. હવે આ ઘન અને બાષ્પ વચ્ચેનું સંતુલન એટલે શું, તો તમને ખબર હોય તો તમે કપૂરને સળગાવો છો તો કપૂરનું કંઈ પ્રવાહીમાં રૂપાંતર ના થતું, સીધું શું થઈ જાય, વાયુમાં રૂપાંતર થાય. જેને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, ઉદ્ભવપાન. તો અહીંયા તમારે આયોડિનના ક્રિસ્ટલ લેવાના છે. તો ત્રીજું જે સંતુલન છે એ ઘન અને વાયુ વચ્ચેનું સંતુલન છે. તો અહીંયા જે મારો આયોડિન છે ને, ઘન પદાર્થ છે અને જાંબી રંગનું ક્રિસ્ટલાઇઝેશન પદાર્થ. હવે આ જે ઘન પદાર્થ છે એને હું ટેસ્ટ ટ્યુબમાં લઈને ગરમ કરું છું. પ્રેક્ટિકલી જ બતાવીશ. આ જે મારો આયોડિન છે એ ટેસ્ટ ટ્યુબમાં છે અને એને હું ગરમ કરું છું, તો એ ટેસ્ટ ટ્યુબમાં ગરમ થઈને અહીંયા જે છે ને એ વરાળ ચાંદી, અને એ ચાંદી રંગની વરાળને તમે ઠંડી પાડો ને એટલે વળી પાછું શું બની જશે, એમાં આથી આયોડિન. ધેટ મીન્સ કે અહીંયા જેટલા ઘન આયોડિન પદાર્થનું વાયુમાં રૂપાંતર, તમને ખબર છે ઘન પદાર્થનું વાયુમાં રૂપાંતર તો એને શું કહેવાય, ઉદ્ભવપાતન કહેવાય. એટલા જ ઉદ્ભવપાતન પામેલા અણુ વળી પાછા ઠંડા પડીને શું બની જાય છે, આયોડિન. એટલે હજી તમે જ્યારે આયોડિનવાળા પાત્રને ગરમ કરશો, ગરમ આયોડિનવાળા પાત્રને ગરમ કરશો, તો આયોડિન છે એનું શેમાં રૂપાંતર થશે, સીધું વાયુમાં રૂપાંતર. પણ એ વાયુ ઉપરથી પ્રણાલી તો બંધ છે એટલે વાયુ વળી પાછું શું થશે, ઠંડો પડશે. ઠંડો પડશે એટલે વળી પાછા આયોડિનના ક્રિસ્ટલ પાછા મળીને ઘનનું વરાળમાં રૂપાંતર થાય છે અને વરાળવાળો પદાર્થ પાછો આપણને મળે છે. તો અહીંયા પણ ઘન અને બાષ્પ વચ્ચે શું સપાયેલું છે, સંતુલન સપાયું. તો આવતીકાલે આપણે ઘનનું સંતૃપ્ત દ્રાવણ અને વાયુના સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા જોઈશું. આજના દિવસ તમારે બે પ્રશ્નો તૈયાર કરવાના. એક તો સંતુલન એટલે શું, સંતુલન કેટલા પ્રકારના છે, બે પ્રકારના, ભૌતિક સંતુલન અને રાસાયણિક. ભૌતિક સંતુલન પણ પાછા કેટલા પ્રકારના છે, પાંચ પ્રકારના, ઘન અને પ્રવાહી વચ્ચે, પ્રવાહી અને વાયુ વચ્ચે, ઘન અને વાયુ વચ્ચે. આવતીકાલે ચોથો અને પાંચમો પ્રકાર જે આઈ તમારી ચોપડીમાં આપેલો છે વિદાયન કરીને, એનું આપણે કાલે ચર્ચા કરીશું. ઓકે, તો આટલા બે પ્રશ્નો આપણે તૈયાર કરીશું. ઓલ ધ બેસ્ટ.